અબોલ જીવોને પૂરતી સારવાર મળી રહે તે માટે સરકારે પશુ ચિકિત્સકનું નિર્માણ કર્યું છે પરંતુ છેલ્લા અગિયાર માસથી પશુ ડૉક્ટરની જગ્યા ખાલી પડી છે ત્યારે પટ્ટાવાળાના ભરોસે દવાખાનું ચાલી રહ્યું છે આ અંગે નેત્રાજૂથ ગ્રામ પંચાયતના સદસ્ય હારુણભાઈ કુંભારે જણાવ્યું કે કાયમી તબીબ ન હોવાથી પશુપાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે અહીંના હજારો લોકો ખેતી ખેતમજૂરી તથા પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે જ્યારે આ વિસ્તારના લોકોને આજીવિકા માત્ર ને માત્ર પશુઓ જ છે ત્યારે નેત્રા ગામે આજુબાજુના રસલિયા ખોભડી ટોટીડા બાડીયા બાડીયારા સહિતના અનેક ગામોમાં પશુપાલકોના પશુઓના આરોગ્ય તથા ભાવિ આરોગ્ય માટે જ્યાં સારવાર મળે છે તેવા પશુ દવાખાના છેલ્લા અગિયાર માસથી પશુ ચિકિત્સકની જગ્યા ખાલી હોવાથી હાલ ઇન્ચાર્જ ડોક્ટર ચાર્જ સંભાળી રહ્યા છે તે પણ મોટે ભાગે વિઝિટમાં હોતા પશુઓની હાલત કફોડી બની જાય છે ત્યારે આવી પરિસ્થિતિમાં પશુપાલકોની રોજીરોટી સમા મૂલ્યવાન અબોલ પશુઓ એક અભાવે પશુપાલકોની નજર સામે અનેક પ્રકારની વેદના સહન કરે છે એટલું જ નહીં ઘણી વાર પશુઓ ડોક્ટરના અભાવે મોતના મુખે ધકેલાય છે ત્યારે માનવ સારવાર માટે ઠેર ઠેર સરકારી તથા ખાનગી અતિ આધુનિક સગવડતા સભર હોસ્પિટલ કાર્યરત છે તેમજ દર્દીઓને સારવાર માટે લઈ જવા અનેક સવલતો છે ત્યારે પશુઓને માત્ર ને માત્ર એક ડોક્ટરની હાજરીથી સારવાર તથા નવું જીવન મળતું હોય ત્યારે આવા અબોલ પશુઓ તથા પશુપાલકોની વિશેષતા ધ્યાને લઈ આત્મા સૌ પરમાત્માનો મંત્ર સાર્થક કરી તાકીદ કરવી જોઈએ કુંભાર દ્વારા માંગ કરવામાં આવી છે ગામનું પશુ દવાખાનું અગિયાર માસ થી તબીબ વિહોણું હોતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે ગામમાં પશુ દવાખાના સુવિધા હોવા છતાં કોઈ વેટરનરી ડોક્ટર ન હોવાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે

કાં તો કાયમી તબીબ મૂકવો જોઈએ અથવા ઇન્ચાર્જ રેગ્યુલર આવે આ સંજોગોમાં તાકીદે પશુ ડોક્ટર નિમાય તેવી માંગ માલધારીઓમાં ઉઠી રહી છે તેવું નેત્રાજૂથ ગ્રામ પંચાયતના સભ્ય હારુણભાઈ કુંભારે જણાવ્યું હતું રિપોર્ટ બાય દિલુભાઈ જાડેજા અબડાસા